नमस्ते विद्यार्थी मित्रों, आर एजुकेशन માં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો માં આપણે ધોરણ 7 વિષય ગુજરાતી ની એકમ કસોટી જે તારીખ 13/8/2022 ના રોજ છે તે અંતર્ગત તેના પ્રશ્ન બેંક નું આપણે સોલ્યુશન જોવાના છીએ, જેમાં પ્રશ્ન 1 છે। આપેલા વાક્ય માં રેખાંકિત શબ્દ ની જગ્યાએ તેને અનુરૂપ રૂઢિપ્રયોગો લખી યોગ્ય ફેરફાર સાથે વાક્ય ફરીથી લખો। બધા ભાઈબંધો ભેગા થઈ ગપ્પા મારતા હતા। तो आंसर जो ये बद्दा भाई बंधो भेगा थे जीभना झपाटा मारता हता। तो गपाटा मारता ने जगह आपने रूढ़ी प्रयोग लख्यो छे जीभना झपाटा मारवा। आजे तो मेहुलाए मर्यादा मेली दीधी छे। तो आंसर छे आजे तो मेहुलाए माजा मुकी दीधी छे। त्रीजू समर्थ कई पण बात करे एटले गोलू एनी वात ने टेको आपे ज। तो समर्थ कई पण बात करे एटले गोलू टापसी पूरे ए रूढ़ी प्रयोग छे। छगन जराक दौड़वामां तो हाफी जाय छे ने रेस जीतवाना व्यर्थ विचारो कर्या करे छे। तो छगन जराक दौड़वामां तो हाफी जाय छे ने रेस जीतवाना खाली घोड़ा दौड़ावे छे, व्यर्थ विचारो करवा एटले घोड़ा दौड़ावा। तालुकानी चित्र हरीफाईमां पहेलो नंबर लावी वृंदाए गामनी आबरू राखी। तो तालुकानी चित्र हरीफाईमां पहेलो नंबर लावी वृंदाए गामनुं नाक राख्युं। बीजो प्रश्न जोईए, परीक्षा पाठनी कई वात तमने वधारे गमी अने शा माटे? तो परीक्षा पाठ में मने महादेव गाय ने कोई ना खेतर में न छोड़ता बधा ना खेतर में हाँकी काढ़ी ए बात खूब ज गमी, कारण के महादेव की परीक्षा होवा छता ते गाय ने खेतर में हाँकतो गाम सुधी मूकीने आव्यो। ते धारत तो अन्य कोई ना खेतर में गाय मूकीने पाछो आवी जात, पण महादेव में मानवता नो गुण हतो ते गाय ने बीजा कोई ना खेतर में न मूकता छेक गाम सुधी पाछी वाळीने आव्यो। तमने जे योग्य बात लागी होय पाठनी ते लखी शको छो। प्रश्न त्रण, आपेलो फकरो तमारे ध्यान थी वांचवानो छे ने मां योग्य विराम चिन्ह मूकी आज फकरो फरीथी लखवानो छे। तो साचा अर्थमां गोंदરું तो गरम जरती बपोर नुज, वाक्यना अंते पूर्ण विराम। आखा गाममां ढोर बपोरे वगड़े थी गोंदરે आवी गया होय, वरी पाछू पूर्ण विराम। अवाड़ामांथी पाणी पीने पीपर, तमे जोई शको छो अल्पविराम आवशे पीपर पीपड़ो लीमड़ी के वडना छाणे बेठा हफ्ता होय, પછી વાક્ય પૂરું થયેલા આ રીતે પૂર્ણ વિરામ, અહીં અલ્પ વિરામ અવતરણ ચિહ્ન પ્રશ્ન ચિહ્ન બરાબર અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન, આ રીતે યોગ્ય ચિહ્ન મૂકવાના હતા। પ્રશ્ન 4, નીચેના વાક્યમાં ખોટી રીતે લખાયેલો શબ્દ શોધો અને તેને સુધારી વાક્ય ફરીથી લખો। તો અહીં તમે જોઈ શકો છો શબ્દમાં અર્થ ભેદ છે। મંદિરમાં દિન અને દુખી લોકો જ આવે એવું નથી હોતું, તો આ દિન જે છે એ થાય દિવસ અને આપણે લખવાનું છે ગરીબ, એટલે દીર્ઘાય દી વાળું દિન આવશે, કે મંદિરમાં દિન અને દુખી લોકો જ આવે એવું હોતું નથી। બીજું, ચારે દિશામાં, તો અહીં દી જે દીર્ઘાય છે શું આવશે રશ્વાય, ચારે દિશામાં પથરાયેલા મોલ ઉપર મૈત્રીની નજર ફરતી હતી। ત્રીજું જોઈએ, કાબરોનું ટોળું વાયરાની પાછળ દોડ્યું, તો આન્સર એ જ આવશે કાબરોનું ટોળું વાયરાની પાછળ દોડ્યું, મુક્તિ મળતા જ તેણે મુઠ્ઠીઓ વાળી નિશાળ ભરી દોડ મૂકી। અને પાંચમું વાક્ય, સૂરજની ગરમીમાં પસીનાથી તરબર થઈ ગયું, તો સૂરજની ગરમીમાં અહીં આપણે પસીનાથી જગ્યાએ પરસેવાથી તે તરબતર થઈ ગયો એ રીતે લખી શકીએ। પાંચમા પહેલો પ્રશ્ન, મહાદેવની જગ્યાએ તમે હોત તો શું કરો અને કેમ? જો હું મહાદેવની જગ્યાએ હોત તો હું પણ મહાદેવની જેમ જ ગાયને કોઈના ખેતરમાં ન મૂકતા છેક ગામ સુધી પાછી વાળી આવત, કારણ કે જેના જેના ખેતરમાં ગાય ગઈ તે ગામના તમામ વ્યક્તિઓને મહાદેવની જેમ હું પણ કોઈના કોઈ રીતે ઓળખતો જ હોઉં, તેથી હું પણ મહાદેવની જેમ ગાયને કોઈના ખેતરમાં ભેલાણ ન કરવા દેત અને ખેતરનું નુકસાન ન થવા દેત। બીજો પ્રશ્ન, ઇન્સ્પેક્ટરે મહાદેવને મોડો પહોંચવા છતાં પરીક્ષામાં શા માટે બેસવા દીધો? તો મહાદેવ ખેતરમાં ભેલાણ કરીને તે ઘઉંના મોલને કાફલો કાઢી નાખતી ગાયની હાંકી કાઢવા ગયો, તેથી તે પરીક્ષામાં મોડો હતો, પણ ઈમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો હતો। મહાદેવની આંખોમાં વહી રહેલી માનવતાની સરવાણી જોઈ તેને ઇન્સ્પેક્ટર પરીક્ષામાં બેસવા દીધો। ત્રીજો પ્રશ્ન, ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી, આ વાક્ય દ્વારા તમે શું સમજી શક્યા? તો ઇન્સ્પેક્ટર જ્યારે મહાદેવને પૂછ્યું કે મોડું કેમ થયું, ત્યારે મહાદેવ રડતો બનેલી ઘટના જણાવે છે, ત્યારે ઇન્સ્પેક્ટરને લાગ્યું કે મહાદેવ જાણે પોતાને પૂછી રહ્યો હોય કે હરાઈ ગાયની કોના ખેતરમાં મૂકવી। મહાદેવ પરીક્ષામાં ભલે મોડો પડેલા પણ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થયો
હતો આથી ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા આપે છે, બેસવા દે છે। તમે કોઈને મદદ કરી હોય તેવો કોઈ એક પ્રસંગ લખો। મૌલિક પ્રશ્ન છે, તમે કોઈને મદદ કરી હોય તો એ તમે લખી શકો। એક દિવસ મારી શાળામાંથી પ્રવાસ જવાનો હતો। અમે બધા મિત્રોએ પ્રવાસમાં જવા માટે નામ નોંધાવી અને પોતાની ફી અમારા વર્ગ શિક્ષકને ભરી દીધી। પણ અમારા એક મિત્રે પ્રવાસમાં નામ ન નોંધાવ્યું હતું। તપાસ કરતા ખ્યાલ આવ્યો કે તેની પાસે પૂરતા પૈસા ન હતા, આથી તેને પોતાનું નામ નોંધાવી નથી। તે મારી પાસે પહેલા પૈસામાંથી થોડા પૈસા તેને આપીને તેને પ્રવાસ માટેની ફી ભરી આપી। આ રીતે મારી સાથે આવી પ્રવાસનો પણ આનંદ માણી શક્યો। જો તે પ્રવાસમાં ના આવે તો ખૂબ જ દુઃખ થાત, આમ અમારું કાર્ય કરવાની ખુશી પ્રાપ્ત થઈ। છઠ્ઠું, તમે જોઈ શકો છો કોષ્ટકમાં પ્રાદેશિક બોલીના તથા અન્ય શબ્દોના શબ્દો શોધી તેના ઉપર આપણે આવી રીતે ગોળ રાઉન્ડ કરવાનું છે અને આપણે તેને આપેલી જગ્યામાં લખવાના છે। તો શબ્દ આ રીતે બને છે, મોલ, વાગા, વાદળ, દડવું, ખારેલું, ઝપાટા, તાલ, દાગા, વાળું, પાભાગ, દાટવા, પાટા, ગાળા, કાપલો, ચીજ, હાંકવું, ગાયું, વાણા, ગોજારી ને હરાય। સાતમો પ્રશ્ન છે, એમાં કહેવત આપેલી છે, ડુંગરા દૂરથી રણિયામણા, ખાલી ચડો વાગે ઘણો, ઉતાવળા સો બહાવરા, વડેવા તેટા ને દસરાએ ઘોડું ના દોડે। આ કહેવતનો ઉપયોગ કરી એક વાર્તા બનાવવાની છે। કોઈ પણ વાર્તા લખી શકાય। એક મોહનપુર નામનું ગામ હતું, તેમાં એક ધનજી નામનો માણસ રહે। ધનજીની વાતો એટલે જાણે વાત ડુંગર દૂરથી રણિયામણું, તેનું કામ પણ તેના જેવું જ, ખાલી ચણો વાગે ઘણો, એ કહેવત પ્રમાણે તેનું કામ। તે ઘણા કામમાં ઉતાવળ કરી નાખે, ઉતાવળા સો બહારવા, તે કહેવત પ્રમાણે તેનું કામ ઉતાવળા કરવાથી બગડે। લોકો કહેતા કે તેના પિતા જેવો જ હતો એટલે તેમને વળ તેવા તેટા કહેવત બરાબર બંધ બેસતી હતી। પણ તે વાતો કરવી કોઈ પણ કામ કરાવી લે, પણ જ્યારે ગામના પાણીની સમસ્યા લઈ ધારાસભ્ય પાસે ગયો ત્યારે તેનું કામ ન થયું, એટલે કે દશેરાના દિવસે તેનું ઘોડું ન દોડ્યું। આમ આ રીતે ધનજીની જિંદગી ચાલ્યા કરે છે। આઠમા પ્રશ્નમાં વિરોધી શબ્દ લખવાનો છે અને મળેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે તેની બાજુમાં લખવાનો છે। તો ધનવાન એટલે ગરીબ, બહાદુર તો ડરપોક, જવાબ તો સવાલ, શોખ હરખ અથવા હર્ષ, છેલ્લો તો પહેલો। હવે તેના સમાનાર્થી ગરીબ તો દીન, ડરપોક બિકણ, સવાલ પ્રશ્ન, હરખ આનંદ ને પહેલો એટલે પ્રથમ। નવમો પ્રશ્ન જોઈએ, ઉદાહરણ મુજબ શબ્દ લખો। તો ભીની ભીની માટી, એની જે મીઠી મીઠી નજર, તાજી તાજી ગાય, ઠંડો ઠંડો વાયરો અને છેલ્લે કુણો કુણો મોલ। દસમો પ્રશ્ન, શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક પાત્રી અભિનયમાં તમારે મદારીનું પાત્ર રજૂ કરવાનું હોય તો તે માટે સંવાદ રજૂ કરવાનો છે। તો કોઈ પણ સંવાદ લખી શકાય। એ છેટારે જો બાપા, ખૂબ ઝેરી છાપ સાપ છે, ગીરના જંગલમાંથી પકડેલો સાપ છે, બે મોઢા વાળો બતાવું કે એક મોઢા વાળો બતાવું, ઉડતો બતાવું કે ચાલતો બતાવું, સાપના દર્શન કરી સાપને દૂધ માટે દાન આપજો, સાપ ભગવાન શંકરનું વાહન કહેવાય, નાગ દેવતાને આશીર્વાદ લેજો, નાગ દેવતાને ખૂબ ખુશ કરજો, આવું કોઈ પણ સંવાદ લખી શકાય। અને વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ તમારું પ્રેક્ટિસ પેપર છે। ઓરિજિનલ પેપર જ્યારે આવશે ત્યારે અમારી ચેનલ પર મૂકવામાં આવશે।